પાવાગઢમાં હજુ ખંડિત મૂર્તિઓને લઈને આંદોલન શાંત પડ્યું નથી, ત્યાં બીજી ઘટના બની છે. પાલ વિસ્તારમાં આવેલા મણિભદ્ર રેસિડેન્સીની બહાર પશુનું માથું કાપીને ફેંકી દેવાની ઘટના સામે આવતા ફરી એકવાર વિવાદ ઉભો થયો છે, જેને કારણે જૈન સમાજના મહારાજ તેમજ આસપાસના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા છે. જો કે ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. આ ઘટના અંગે રાકેશ બારોટે જણાવ્યું કે ખાનગી વ્યક્તિ દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં ફોન કરવામાં આવ્યો હતો, જેના આધારે અહીં આવતા પશુના માથાનો ભાગ મળી આવેલો છે. એફિશિયલની ટીમ બોલાવવામાં આવી છે. જે પશુના અંગનો ભાગ મળ્યો છે તેમના ડીએનએ તપાસ કરવામાં આવશે, તેમજ વેટરનરી ડોક્ટરને પણ બોલાવવામાં આવ્યા હતા. તેમણે પણ નમૂના લીધા છે. પાલ ગાર્ડન પાસે પશુઓના બીજા અંગો મળી આવ્યા છે, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.